विद्यार्थी मित्रों माहितीનું નિયમન સ્વાધ્યાય 5.3 ના પીડીએન નંબર 2 ની અંદર ફરી આપણે પાછા ભેગા થયા છે। હવે ત્રણ દાખલા આપણે આગળ લીધેલા છે આગળના પીડીએન ની અંદર। હવે આપણે દાખલા નંબર 4 ની વાત કરવાની છે, બરાબર છે। હવે શું કહે છે જો एक चबरखी पर मात्र एक थी दस नंबर लखी खोखा मा मिक्स करवामा आवे छे अने नीचे नी घटना माटे संभावना शोधो। एटले शुं करवानुं छे, आपणे एक चबरखी बनावानी छे, कुल टोटल दस चबरखी बनावानी। केटली बनावानी? दस। हवे दस नी अंदर शुं करवानुं छे आपणे, एक चबरखी मा एक नंबर, बीजा मा बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ अने दस। एटले दसे दस चबरखी नी अंदर आपणे जुदा जुदा नंबरो लखी काढवाना छे, बराबर छे। ए चबरखी बधी भेगी करवानी अने खोखानी अंदर नाखवानी ने ने हलाई देवानी, एने मिक्स कर देवानी। त्यार बाद शुं थयुं तो के तमे जो खोखानी अंदर आपणे कुल केटली चबरखी नाखी, कहो जो मने। चलो दस, बराबर छे। तो कुल चबरखीनी संख्या बराबर केटली? दस, बराबर। ओके, चलो तो कुल शक्य परिणामोनी संख्या केटली थई? दस। दस चबरखी नाखी छे आपणे वाड़ा परथी काढशुं तो कुल आपने कितना परिणाम मळे? तो के दस चबरखी छे तो दस चबरखी निकले दस परिणाम मळे, अग्यार परिणाम मळवाना छे। नहीं मळे, केम नहीं मळे? कारण के अंदर अग्यार चबरखी छे ज नहीं। अंदर चबरखी केटली छे तो वारा परथी आपणे काढीशुं तो आपणे शक्य परिणाम केटला मळवाना छे? दस, बराबर छे। एटले मैं लखू छे, जो कुल चबरखीनी संख्या दस छे तेथी कुल शक्य परिणामनी संख्या केटली थई? दस, बराबर छे। આવે પહેલા નંબરમાં આપણને શું પૂછે, જો ચબરખી પરની સંખ્યા 6 હોય એની સંભાવના કેટલી? આપણે દાખલા તરીકે અંદર ખોખાની અંદર હાથ નાખીએ છે અને એક ચબરખી લઈએ છે અને એ ચબરખી આપણે જ્યારે લઈએ છે ત્યારે એ ચબરખી પર 6 નંબર છે, બરાબર, એની સંભાવના કેટલી? તો તમે વિચાર કરો કે જ્યારે આપણે ખોખાની અંદર બધી ચબરખી નાખી છે, નંબર લખેલી, तो 6 नंबर लखेली चबरखी केटली छे? तो के एक ज छे। 6 नंबर लखेली चबरखी केटली छे? एक ज छे, बराबर छे। एटले चबरखी पर 6 होय एवी कापली केटली छे? फक्त एक ज छे। एटले शक्य परिणाम केटलुं थयुं? एक, बराबर छे। आपणे एवुं कहीए के 3 वखत हुं हाथ नाखुं छुं अने मने 6 नंबर नीकळे छे, ना, एवुं नहीं थाय। केम नहीं थाय? कारण के आपणे जे खोखामां चबरखी नाखी छे एनी अंदर 6 नंबर एक ज वाय छे, एटले शक्य परिणाम केटलुं थयुं? एक। तेथी चबरखी पर 6 नंबर होय तेनी संभावना केटली? तो के शक्य परिणाम केटलुं? एक। छेदमां कुल परिणाम केटला? कुल शक्य परिणाम केटला? 10, एटले 1 ना छेदमां 10। आपणे शुं थई गई? संभावना। बीजुं शुं के छे, आ बे नंबरનો जो चबरखी पर लखेला अंको 6 કરતા નાના હોય, બરાબર છે, 6 કરતા નાના, તો આપણને ખબર છે 6 કરતા નાના અંકો કયા કયા આવશે આપણા? તો કે 1 2 3 4 અને 5, બરાબર છે। 1 2 3 4 અને 5 એની કાપલીઓ પણ પેલા ખોખાની અંદર છે, એટલે આપણે લખીએ 6 કરતા નાના અંકો કયા કયા છે? 1 2 3 4 5। કુલ સંખ્યા કેટલી છે? 5 છે, ગણો। 1 2 3 4 અને 5 એટલે કુલ સંખ્યા 5 છે। તો શક્ય પરિણામ કેટલા થયા? तो कुल शक्य परिणाम आपने मैडा 5, कितना? 1 2 3 4 ने 5, એટલે શક્ય પરિણામ કેટલા મળ્યા? 5। એટલે આપણે લખીએ ચબરખી માં 6 કરતા નાના અંકોની સંભાવના બરાબર શક્ય પરિણામ, તો કે 5 છેદમાં કુલ શક્ય પરિણામ કેટલા? તો કે 10, એટલે 5 ના છેદમાં 10। ભાગ ઉડાડે 5 ગુણ્યા 10 બરાબર 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2, બરાબર છે। એટલે તમે 2 ચબરખી કાઢો તો એની અંદર एक चबरखी 1 2 3 4 के 5 હોવાની શક્યતા રહેલી છે। દાખલા 3 નંબર શું કહે છે, જો ચબરખી પર લખાયેલા અંકો 6 કરતા મોટા હોય। હવે 6 કરતા મોટા કયા કયા આવશે? તો કે 7 8 9 અને 10, બરાબર। કયા આવશે? 7 8 9 અને 10। તો ચાલો લખીએ ચબરખી પર લખાયેલા અંકો 6 કરતા મોટા હોય એવા કયા? तो के 7 8 9 અને 10 કેટલા છે ગણી નાખો, કુલ સંખ્યા કેટલી છે? 1 2 3 અને 4। તો શક્ય પરિણામ કેટલા થયા? 4। શક્ય પરિણામ કેટલા થયા? 4, બરાબર। એટલે 6 કરતા મોટા અંકોની સંભાવના બરાબર
શક્ય પરિણામ કેટલા છે 4 છેદમાં કુલ શક્ય પરિણામ કેટલા છે 10 બરાબર 4 ના છેદમાં 10 ભાગ ઉડાડીએ 2 2 4 5 2 10 એટલે 2 ના છેદમાં 5 આપણી સંભાવના કેટલી મળી 2 ના છેદમાં 5 એની પછીનો દાખલો શું કહે છે તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો બરાબર છે જેથી તમને વધુ ખ્યાલ આવે હવે જો ચબરખી પર લખાયેલા અંકો એક જ અંકના હોય હવે આપણે કાપલી આપણને ખબર છે ખોખામાં કેટલી કાપલી નાખી તો કે 10 હવે 10 ની અંદર તમે જો એક અંકવાળા અંકો કયા તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 10 નહીં આવે કેમ 10 નહીં આવે કારણ કે 10 ને એ બે અંક છે બરાબર એટલે 9 એટલે આપણે લઈએ એક અંકવાળા અંકો કયા તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 કુલ સંખ્યા કેટલી છે ગણો 1 2 3 4 5 6 7 8 અને 9 તો શક્ય પરિણામ કેટલા થયા 9 તેથી ચબરખી પર એક અંકવાળા અંકોની સંભાવના કેટલી તો કે શક્ય પરિણામ 9 છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ કેટલા આપણે કુલ કાપલ્યો કેટલી છે અંદર 10 એટલે 9 ના છેદમાં 10 બરાબર છે દાખલો એકદમ સહેલો છે બરાબર થોડી ખાલી આપણે સમજવાની જરૂર છે દાખલા નંબર 5 શું કહે છે જો જો તમારી પાસે ત્રણ લીલા રંગના વૃતાંશ વૃતાંશ એટલે ભાગ એક વાદળી રંગનું વૃતાંશ અને એક લાલ રંગનું વૃતાંશ વાળું ફરતું ચક્ર છે સમજો કે આપણી પાસે એક આ ચક્ર છે આ ચક્રની અંદર કુલ કેટલા ભાગ છે જુઓ 1 2 3 4 અને 5 કુલ 5 ભાગ છે બરાબર છે હવે 5 ભાગની અંદર એ જે 5 વૃતાંશ છે એની અંદર ત્રણ વૃતાંશ એટલે કે ત્રણ ભાગ એ ગ્રીન કલરના છે લીલા કલરના છે જુઓ જી જી અને જી ત્રણ કલર લીલાના છે ત્રણ ભાગ ચાલો એક બ્લુ કલરનું છે વાદળી અને એક તે રેડ કલરનું છે એટલે આર આર એટલે રેડ બરાબર છે આ રીતે આપણી પાસે એક ચક્ર છે હવે તમે જો અહીં જે ફરતું ચક્ર છે એની અંદર કુલ વૃતાંશ કેટલા છે એટલે કુલ ભાગ કેટલા છે ગણો 1 2 3 4 અને 5 એટલે આપણે અહીં લખી દીધું અહીં ફરતા ચક્રમાં કુલ 5 વૃતાંશ છે 5 ભાગ છે ગણો 1 2 3 4 અને 5 તો કુલ શક્ય પરિણામ કેટલા આવે 5 કુલ શક્ય પરિણામ કેટલા થાય આપણા 5 હવે જો શું કીધું છે તમને આગળ જો લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી એવું કહે છે તો તમે જો લીલા રંગના વૃતાંશ કેટલા છે ગણો જો 1 2 અને 3 તો લીલા રંગના વૃતાંશની સંખ્યા 3 છે તો આપણે એવું કહીએ કે લીલા રંગનો મળવાની સંભાવના 4 હોય પણ ચક્રની અંદર 3 ગ્રીન છે બરાબર છે એટલે આપણને કેટલા મળશે વૃતાંશની સંખ્યા 3 છે લીલા રંગ મળવાની શક્ય પરિણામ કેટલા થયા 3 બરાબર છે હવે તમે જુઓ કુલ શક્ય પરિણામ કેટલા છે આપણા 5 લીલા રંગનો વૃતાંશ મળવાની સંભાવના બરાબર લીલા રંગના શક્ય પરિણામ 3 છેદમાં કુલ શક્ય પરિણામ કેટલા છે 5 તો એની સંભાવના કેટલી થઈ 3 ના છેદમાં 5 એટલે 5 ની અંદરથી 3 વખત આપણને લીલો રંગ મળવાની સંભાવના રહેલી છે હવે આગળ નીચે બી નંબરનો એવું કહે છે વાદળી રંગનું વૃતાંશ ન હોય વાદળી રંગનું વૃતાંશ ન હોય એની સંભાવના કેટલી તો તમે જુઓ ફરતા ચક્રમાં કુલ વૃતાંશ કેટલા છે તો કે 1 2 3 4 અને 5 5 છે તો આપણને ખબર છે કુલ શક્ય પરિણામ કેટલા થયા 5 હવે વાદળી રંગનું ન હોય એવું વૃતાંશ ચાલો આને આપણે ગણતરીમાં લેવાનું નથી તો કેટલા થયા ગણો જો 1 2 3 અને 4 તો વાદળી રંગ ન હોય એવા વૃતાંશ કેટલા તો કે 4 તો શક્ય પરિણામ પણ કેટલા થાય 4 વાદળી રંગનું વૃતાંશ ન મળે તેની સંભાવના કેટલી તો કે શક્ય પરિણામ 4 છેદમાં કુલ પરિણામ કેટલા છે તો કે 5 4 ના છેદમાં 5 દાખલા એકદમ સહેલા છે હવે આપણે આની પછી દાખલા નંબર 6 જોવાનો છે અને એ દાખલા નંબર 6 છે એ દાખલા નંબર 2 જે છે આપણે ગણ્યો તો એને અનુરૂપ આપણે દાખલો ગણવાનો છે બરાબર ચાલો આને જોઈ લો બરાબર દાખલા નંબર 6 હવે દાખલા નંબર 6 ની અંદર શું કહે છે દાખલા નંબર 2 પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે બરાબર તો કે દાખલા નંબર 2 માં શું હતું તો કે એક પાસો હતો અને એ પાસાને શું કરવાનો હતો આપણે ફેંકવાનો હતો હવે આપણને ખબર છે પાસા પર કયા કયા અંકો આવે તો કે 1 2 3 4 સમજો કે આવો પાસો હોય
तो इन अंदर एक आवे, बे टपका आवे, त्रण टपका, चार टपका, पांच टपका ने छ टपका। हवे आपणे पासाने फेंकीए छे, त्यारे पासाने एम फेंकता कोई वखत आपणने एक मळे, कोई वखत बे मळे, त्रण मळे, चार मळे, पांच मळे ने छ मळे, बराबर छे। सात मळवानो नथी के आठ मळवानो नथी, एनुं कारण शुं? कारण के पासा पर छेल्लामां छेल्ला टपका केटला छे? छ छे। એટલે કુલ શક્ય પરિણામ કેટલા થયા? છ, બરાબર। હવે આપણે પહેલો પ્રશ્ન પૂછો, ઉપરના પરિણામોમાં ચાલો દાખલા નંબર 6 ની અંદર આપણે જોયું કે કુલ શક્ય પરિણામ કેટલા છે, તો કે 6, બરાબર છે। એટલે પાસો ફેંકીએ તો આપણે મળતા પરિણામ તો કે 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 6 મળે। પણ મેં પહેલા તમને કીધું કે 7 કે 8 મળવાના નથી, કારણ કે પાસા પર ટપકા છેલ્લા છેલ્લા કેટલા હોય? 6 હોય। એટલે કુલ શક્ય પરિણામ કેટલા? 6। હવે આગળ આપણને શું કહે છે? જો ઉપરના પરિણામોમાં, ઉપરનું જે પરિણામો છે એનીમાં અવિભાજ્ય સંખ્યા કઈ? અવિભાજ્ય એટલે કે જેના આપણે ભાગ પાડી શકતા નથી। 2 નો ભાગ પાડીએ તો 2 ગુણ્યા 1, 3 3 ગુણ્યા 1, 5 એટલે 5 ગુણ્યા 1, બરાબર। તો કઈ કઈ? તો કે 2 3 અને 5 છે। તો શક્ય પરિણામ કેટલા થયા? 3। ગણો 1 2 ને 3। ચાલો કુલ પરિણામ કેટલા છે? તો કે 6, બરાબર છે। કુલ પરિણામ કેટલા છે? 6। પણ એની અંદરથી અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતા આપણે કેટલામાં રહેલી છે? તો કે 3 માં જ, 1 2 અને 3 માં, બરાબર। તેથી અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, શક્ય પરિણામ 3 છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 2, બરાબર છે। 1 ના છેદમાં 2 એટલે આપણું શું થયું? અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના છે। બીજું, ઉપરના પરિણામોમાં અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ કઈ કઈ છે? અવિભાજ્ય ન હોય તો કે 1 4 અને 6, બરાબર। શક્ય પરિણામ કેટલા થયા? તો કે 1 2 અને 3, એટલે 3 લખ્યા। કુલ પરિણામ કેટલા આપણા? 6। અવિભાજ્ય સંખ્યા ન હોય તેની સંભાવના કેટલી? તો કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે 3 ના છેદમાં 6 બરાબર 1 દૂત્યાંશ, બરાબર 1 દૂત્યાંશ। આ ભાગ ઉડાવી દીધો મેં, જો 3 દુના 6। ઉપરના પરિણામમાં 5 કરતા મોટી હોય તેવી સંખ્યા, 5 કરતા મોટી કઈ? ચાલો કહો, 6, બરાબર, એવી સંખ્યા 6 છે। એટલે શક્ય પરિણામ કેટલું થયું? સંખ્યા કેટલી મળી આપણને? 1 જ, શક્ય પરિણામ 1। કુલ પરિણામ કેટલા છે? 6। કુલ પરિણામ 6। 5 કરતા મોટી સંખ્યાની સંભાવના બરાબર 1 ના છેદમાં 6, બરાબર છે। ચાલો, 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા કઈ ગઈ? 1 2 3 4 અને 5। કુલ સંખ્યા કેટલી થઈ? ગણો તો 1 2 3 4 અને 5। શક્ય પરિણામો કેટલા થયા? 5, તથા કુલ પરિણામો કેટલા છે આપણા? 6 છે। તેથી 5 કરતા મોટી સંખ્યા ન હોય તેની સંભાવના કેટલી થાય? 5 ના છેદમાં 6, બરાબર છે। માહિતી અને નિયમન નું જે આ પ્રકરણ છે આપણો 8મા ધોરણનું અહીં પૂરું થાય છે। તમે શું કરજો, શાંતિથી બધા આખા પ્રકરણના બધા વિડિયો વાળા પછી જોજો, અને જોયા પછી તમે એ ના જે દાખલા છે એ તમારું પાઠ્યપુસ્તક લેજો, અને નોટબુકની અંદર ફરી તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો, અને જો કદાચ તમારી ભૂલ પડવા કરે તો ફરી પાછો વિડિયો જોઈ લેવાનો, બરાબર છે। પણ તમે જાતે ગણશો તો જ તમને ખબર પડશે કે આપણે આ પ્રકરણની અંદર કેટલું સમજ્યા છે, બરાબર છે। અને બરાબર વ્યવસ્થિત ધ્યાન આપીને વિડિયો જોજો, આ પ્રકરણ એકદમ સહેલામ સહેલું છે, અને તમને કહું કે 5.3 એક એવું પ્રકરણ છે કે એ આગળ ને આગળ આવવાનું છે। 10મા ધોરણમાં તમે જશો ને તો પ્રકરણ નંબર 15 એ આખું જ પ્રકરણ આપણું સંભાવનાનું છે, બરાબર છે। એટલે અત્યારે શીખશો તમે તો આગળ જતા તમને એટલો ફાયદો થવાનો છે। ચાલો, ઓકે, બાય।